દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે સૂઈ રહેલી એક વિદ્યાર્થિનીને ઝેરી સાપ કરડતા હાલમાં વિદ્યાર્થિની સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 100 જેટલી વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, ત્યારે બે દિવસ પહેલાં આ બાલિકા વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સોનલબેન ધર્મેન્દ્રસિંહ હોસ્ટેલમાં સૂઈ ગઈ હતી, ત્યારે રાત્રિના સમયે એક ઝેરી સાપે ડંખ મારતા તેને આખા શરીરમાં ઝેર વ્યાપી જવા પામ્યું હતું. તેથી તેને ગાંધીનગર સિવિલ ખાતે એડમિટ કરવામાં આવી હતી અને હાલની મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થીને વધુ ઝેર શરીરમાં વ્યાપી જતા કોમામાં હોય તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે અને હાલમાં આ વિદ્યાર્થીની જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. અમારા પ્રતિનિધિએ વિદ્યાલયની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે આ કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ચારે દિશાએ કમ્પાઉન્ડમાં જ ગંદકી અને કચરાના થર જામેલા દેખાયા હતા અને કચરાના નિકાલ કરવામાં આવતો નથી અને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં જે બગીચો બનાવવામાં આવે છે તે બગીચાની સાફસૂફી કરવામાં આવતી નથી અને ત્યાં લીલા પાંદડા કોહાઈ ગયેલા હોવા છતાં કચરો સાફ કરીને તેનો નિકાલ કરવામાં આવતો નથી અને લીલા ઝાડ કિનારા ઉપર એટલા બધા હોવાથી વેલા અને પાંદડા પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તેમ છતાં આ વિદ્યાલયના ગૃહમાતા અને આચાર્ય દ્વારા ગંદકી અને કચરાનો નિકાલ કરવામાં આવતો નથી. સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા દેખાઈ રહ્યા છે અને દહેગામ તાલુકાના કેટલાક ગામોમાં પીવાના પાણીની ચોમાસામાં પણ અસર વર્તાય છે, ત્યારે આ હોસ્ટેલમાં ધાબા ઉપર મૂકેલી સિન્ટેક્સની ટાંકીમાંથી પાણી ઉભરાઈને પાણી બહાર આવતું દેખાઈ રહ્યું છે અને પાણીનો ખોટો બગાડ થાય છે. તેમ છતાં આચાર્યને પાણીની કોઈ કિંમત ના હોય તેવું દેખાય છે, તેમાં ચોખ્ખું પાણીનો બગાડ થતો દેખાય છે. આપણી ધારા જોઈ શકો છો અને આ પાણી સદા ચાલુ રહેતા તેને બંધ કરવામાં આવતું નથી, જેથી આ સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિનીઓ પણ મચ્છરનો ભોગ બની રહી છે અને પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. આ સંકુલની આજુબાજુમાં કચરાનો નિકાલ નહીં થતાં ગંદકી અને કચરો વધી જવા પામ્યો છે. તો આ બાબતે દહેગામ શિક્ષણ વિભાગ અને ગાંધીનગરના શિક્ષણ વિભાગના અધિકારીઓએ તાકીદે ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્વચ્છતા અભિયાનના આ આચાર્યને પાઠ શીખવવા જોઈએ તેવી લોકમાંગ પ્રબળ થઈ છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.